more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. પ્રાથમિક વિગત અનુસાર ગુજરાત સરકાર માર્ગ વાહન નિગમ દ્વારા યાતાયાતની સુવિધા વધે તે માટે મિની બસ શરૂ કરવામાં આવી હતી. જંબુસરથી ભરૂચ તરફ વડોદરા ભરૂચ ઇન્ટરસિટી મુસાફરો ભરી આવતી એસટી બસ નંબર GJ18-49-04ના ચાલકે આંબોદ નજીક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તે આગળ ચાલતી ટ્રક GJ11-82 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના આગળના કાચ તૂટવા સાથે બસના ચાકની બીજી બાજુનો ખુરદો બોલી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં મિની બસમાં સવાર 10થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે બીજી મિની બસ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને તેમજ એસટી વિભાગને કરાતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે. એકચ્યુઅલી અમે આમોથી ચડ્યા આપણે ભરૂચ આવવા માટે, તો આ અકસ્માત આશનેરા બોડકાની વચ્ચે થયો છે. એકચ્યુઅલી ત્યાં એક ટ્રક ઊભેલી આગળ, તો કંડિક્ટર પાસે પાણી માગ્યું ડ્રાઈવરે, તો કંડિક્ટર પાણી દેવા આવેલી, તો એને જજમેન્ટ ના, ગાડી ફાસ્ટ હતી, એને જજમેન્ટ ના આવ્યું ડ્રાઈવર પાસે, તો બસ ટ્રકની અંદર ઠોકાઈ ગઈ. કેટલા પેસેન્જર હશે, કેટલા લોકોના નહીં દબાગ્યો? પેસેન્જર 70-80 હતા. કેતુલભાઈ સેવક ભરૂચથી જંબુસરથી ભરૂચ આવવા નીકળેલો, અને તે સમય દરમિયાન રસ્તામાં આવી કોઈ ઘટિત ઘટના ઘટેલી અને ઘટના સ્થળ ચકાસણી ચેક કરતાં કેટલાક પેસેન્જરોને જાનહાનિ થયેલી, જે લોકોને ભરૂચ ખાતે સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ, જે મેં મારી ફરજ અદા કરેલી, અને કોઈપણ જાતની રાહ જોયા સિવાય કે એમ્બ્યુલન્સની રાહ જોયા છીએ, પણ આ ઘટનામાં નિહાળી તાત્કાલિક મેં મારા સાથે શિફ્ટ કરેલા, બરાબર. અને આમોદ અને સમજીની વચ્ચે આ ઘટના ઘટેલી. કેટલા લોકો અંદર બસમાં હતા? અંદાજે 20-25 માણસોને લઈને મેં શિફ્ટ કરેલા, એમ્બ્યુલન્સની ઇંતજાર કર્યો નથી મેં. આમાં કોની બેદરકારી સામે આવી છે? એ તો સાહેબ સ્થળ પરની ચકાસણી મેં ચેક નથી કરી, મેં મારી ફરજ અદા રૂપે પેસેન્જરનું શિફ્ટ કરવાનું મેં મારું કામ કરેલું છે.